मंत्री तेमज मुख्यमंत्री श्रीने रजूआत करवामां आवी। गरीबोनी कस्तूरी एवी डुंगळीना भाव आसमाने पहुंची जता गत सप्टेम्बर मासमां डुंगळीनी निकास पर प्रतिबंध मूकवामां આવ્યો હતો। હાલમાં ડુંગળીના ભાવ ઘટી ગયા છે અને જિલ્લામાં 16600 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થતા આગામી સમયમાં ડુંગળીનો વિપુલ પાક ઉત્પાદન થશે, જેથી ભાવમાં વધુ ઘટાડો થશે અને ખેડૂતોને પૂરતા ભાવ પણ નહીં મળે, જેથી તાકીદે નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાની માંગ મહુવા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દ્વારા કૃષિ મંત્રીને કરાઈ છે। ભાવનગર જિલ્લો રાજ્યમાં ડુંગળીના ઉત્પાદનમાં અગ્રીમ સ્થાન ધરાવે છે, જેમાં ખાસ મહુવા તાલુકો કે જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં ડુંગળીનું વાવેતર કરે છે। થોડા સમય અગાઉ ગરીબોની કસ્તુરી ગણાતી આ ડુંગળીના ભાવો આસમાને પહોંચ્યા હતા, ત્યારે 2000 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાણ થતું હતું, જેને લઈ ગત સપ્ટેમ્બરમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો। તો હવે ભાવ ઘટ્યા છે અને યાર્ડમાં 200 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાણ થઈ રહ્યું છે। રવિ પાકમાં ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા 16600 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કર્યું છે, જેને લઈ આગામી માર્ચમાં ડુંગળીનો મબલક પાક આ જિલ્લામાં તૈયાર થશે, પરંતુ હાલ ભાવો ઘટી રહ્યા છે અને આગામી સમયમાં વધુ ઉત્પાદનને લઈ ભાવ હજુ પણ ઘટશે અને ખેડૂતોને તેની નિપજના પૂરતા ભાવ પણ નહીં મળે, ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રી, મુખ્યમંત્રી સહિતના લોકોએ રાજ્ય સરકારે લગાવેલો ડુંગળી નિકાસનો પ્રતિબંધ હટાવી લેવા માંગ કરી છે, જેથી ખેડૂતો પોતાની ડુંગળીની નિકાસ કરી પૂરતા પ્રમાણમાં ભાવ મેળવી શકે। રિપોર્ટ બાય ધર્મેશ મહેતા, મહુવા। નમસ્કાર, ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન એપીએમસી મહુવા। ગત ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ડુંગળીના વધેલા ભાવને લઈને કેન્દ્ર સરકારે ડુંગળીની પરદેશ નિકાસ ઉપર પ્રતિબંધ લાદેલો હતો, જે આજ દિન સુધી ચાલુ છે। હમણાં થોડા સમયથી કાંદાના ભાવ બહુ જ નીચા ગયા છે। આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં માત્ર 10 થી 15 રૂપિયા કિલોના સારા માલના ભાવ હતા। ખેડૂતોને જ્યારે ઉતારા ઓછા આવી રહ્યા છે, ત્યારે ભાવ ઘટવાથી વધારે નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ગઈકાલે કેન્દ્રના માનનીય કૃષિ મંત્રી તોમર સાહેબને રજૂઆત કરીને નિકાસબંધી તાત્કાલિક હટાવવા માટે અમે પત્ર લખ્યો છે। સાથે સાથે ટેલિફોનની વાતચીત પણ કરી છે આપણા મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રના અન્ય મંત્રીશ્રીઓને પણ પત્ર પાઠવીને નિકાસબંધી હટાવવા માટે રજૂઆત કરેલ છે। નિકાસબંધી તાત્કાલિક હટવી એટલા માટે જરૂરી છે કે હવે ડુંગળીની આવકો વધશે અને જો નહીં હટે તો ખેડૂતોને વધુ નુકસાન જનાર છે, તેથી અત્રેથી આ રજૂઆત કરી તાત્કાલિક હટાવવા માટે